સુનલબેન, બ્રેકમાં જતા પહેલા રુજાનજીએ જે મુદ્દા કીધા હતા, આપ તેની સાથે કેટલા સહમત છો? હું એગ્રી છું. એમને જે વાત કરી અવેરનેસની, એમને જે વાત કરી કે લોકો જાગ્યા છે ન્યાયની ગુહાર, હું એગ્રી થઈશ એમની સાથે. કારણ કે ક્યારે લોકોએ રોડ ઉપર આવવું પડે? કાયદો છે, તંત્ર છે, બધું જ છે, પણ ક્યારે નથી બોલી શકતા. પોલીસ તંત્ર નોંધતું નથી ત્યારે ને, જયારે માણસોની કઠણાઈ જુઓ તમે. આટલો મોટો હિચકારું કૃત્ય થયું છે એવી દીકરીઓ સાથે, તો પોલીસ તંત્ર કેમ આમાં સફાળો જાગીને લોકો કેમ નથી જતા રહેતા? હું તો કોઈ બીજી બધી સંસ્થાઓની વાત છે. જાગૃતિબેન જે રીતે કહેતા હતા કે સમાજમાં પણ એક પરિવર્તન જરૂરી છે, સમાજમાં પરિવર્તન આવી જ રહ્યું છે, એટલે આ લોકો રોડ ઉપર આવી રહ્યા છે. અને લોકોને પરિવર્તન કંટાળ્યા છે કે ભાઈ ન્યાય નથી મળવાનો, જઈશું તો નથી માંગવાના, એમાં એમાં આ બધા લોકોને ભેગા કરવા. બાકી સિમ્પલ છે, આપણે પોતાનું એક બંધારણ ઘડાયેલું છે, અને એક છે કે ભાઈ કોઈ પણ ઇસ્યુ થયો આપણે પોલીસ સ્ટેશન જઈએ, તેમાં એફઆઈઆર થઈ જ જવી જોઈએ. કોઈ વ્યક્તિ એવા મોલેસ્ટેશન માટે અથવા તો કોઈ પોતાની દીકરીની ઇજ્જત ઉતારવા માટે તો જઈને કઈ ફરિયાદ નોંધાવા નથી જવાનું ને, તો શા માટે આટલા બધા ક્વેશ્ચન કરવાના? બીજી વાત છે કે હજી આપણો સમાજ, આપણે એમ કહીએ છીએ કે સુધરી ગયા છે, આગળ વધી ગયા છે, પણ જયારે દીકરીઓની વાત હોય છે ત્યારે મા બાપને ખૂબ જ ટેન્શન હોય છે કે મારી દીકરી ભણાવવાની છે. આ જે એક રૂઢી છે, ઇવન નોટ ઇવન ગામડાની વાત કરીએ, પણ તે એજ્યુકેટેડ લોકો હોય છે એ પણ આ વસ્તુને લઈને ખૂબ જ રિઝર્વ હોય છે કે ના, આ વસ્તુ બહાર આવશે તો અમારી દીકરીના મેરેજ નહીં થાય, પાછળથી બધા પ્રોબ્લેમ થશે, અમારે લોકોને સમાજમાં શું બતાવ. આ જે સમાજ છે, સમાજ કોઈને ખવડાઈ નથી જતો, કોઈના ઘરે જઈને કશું આપી નથી જતો, પણ જે સમાજને લઈને આપણે જે બંધાઈ ગયા છે પોતપોતાના સમાજમાં, એના લીધે આ બધા ઇસ્યુ. રુજાનજી, એક પીડિયાટ્રિશિયને એ પોતાનો વ્યૂ આપ્યો છે જયારે આ પ્રકારની ઘટનાઓ બની છે. તેમનું કહેવું છે કે શહેરોમાં જે વિભક્ત પરિવારો રહે છે એ બાળકોનું ધ્યાન નથી રાખી શકતા, અને એના જ કારણે બાળકો સાથે અપરાધોનું પ્રમાણ વધી રહ્યું છે, અને તેઓ બીજા કોઈના હુંફના ઝાંસામાં આવી જાય છે અને આવા અપરાધો થાય છે. આપ માનો છો? હા, હું માનું છું, સાચી વાત છે, એમાં કોઈ ડાઉટ નથી. કારણ કે આ એક પેરેન્ટિંગ ઇસ્યુ છે, બહુ ઇમ્પોર્ટન્ટ પેરેન્ટિંગ ઇસ્યુ છે. કારણ કે પેરેન્ટિંગના આમાં ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ એટલા માટે કહેવાય, કારણ કે જયારે અત્યારે શું કહે છે કે પેરેન્ટ્સ એક તો પેલું ન્યુક્લિયર ફેમિલી આવી ગયું, અને બીજું કે એ લોકો બંને જોબ કરે બીકોઝ ઘર સાચવવાનું હોય, ઘર ચલાવવાનું હોય. હવે જયારે બંને જોબ કરે છે ત્યારે બાળક પોતાના સેલ્ફને એકલું વિચારે છે, એકલું સમજે છે, એટલે એ બીજા આડા આવલા રવાડે ચડે, ટીવી જોય, આ તે બધું, મોબાઈલ એપ બધું આડું અવળું જોય, એટલે એને અંદરથી બધી જાગૃતતા થાય. હવે માની લો કે બહાર ફરો, એટલે નેબરના નેબરો હોય, કે એવા મારી પાસે ઘણા કેસીસ આવે કે નેબર છે, પહેલા એના બાળક એને અંકલ અંકલ કરે, એટલે અંકલ એને ચોકલેટ આપે, પછી ધીરે ધીરે ચોકલેટ પરથી ગિફ્ટ થાય, ગિફ્ટ પછી એના બર્થડે પર વધારે કંઈક બધું ગિફ્ટો આપે, પછી એને પેલું ડોમિનોઝનો પિઝા ખાવા લઈ જાય, પિક્ચર જોવા લઈ જાય દિવસના ટાઈમે. મમ્મી પપ્પાને તો ખબર ના હોય, મમ્મી પપ્પાને ત્યાં છોકરો સ્કૂલે ગયું છે, એટલે પેલું બાળક વધારે અંદર અંદર સંડોવાલા લાગે. પછી હવે એમાં નેક્સ્ટ સ્ટોરી શું થાય કે હવે પેલા અંકલ એની જોડે બધું ટાઈમ પાસ કરે, પછી જયારે મા બાપને આ ખબર પડે ત્યારે તરત આ બહાર નીકળે. અને ઓબ્વિયસલી મા બાપને ત્યારે આજકાલ લાગે જ છે, કોઈ ડાઉટ નથી, પણ એની વાત પેલા ભય નો થાય, કારણ કે ઓબ્વિયસલી એને મિસયુઝ કર્યું છે. જી રુજાનજી, હું આપને રોકવા માંગીશ. જાગૃતિબેન પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જાગૃતિબેન, જે રીતે અત્યારે બ્રેકમાં જતા પહેલા રુજાનજી જે સવાલ અને જે પોઈન્ટ ઓફ વ્યૂ થી આપને સવાલ કર્યા હતા, આપ આયોગના અધ્યક્ષ બન્યા છો, જે બાળકો છે તેમની સામે અપરાધો અથવા ગુનાઓ ઘટે એના માટે હવે આપની પહેલી પ્રાથમિકતા કઈ બાબતોને લઈને હશે? જી જાગૃતિબેન, આપને મારી અવાજ અગર આવી રહી હોય તો મારો સવાલ એ છે કે આપ આયોગના અધ્યક્ષ બન્યા છો, તો હવે આપની પહેલી પ્રાથમિકતાઓ, પાંચ પ્રાથમિકતાઓ એવી કઈ હશે કે જે બાળકોને સામે જે અપરાધો વધી રહ્યા છે, દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, તેમાં રોકવામાં કમસે કમ કામયાબ થશે? સુનિલબેન, આપની પાસેથી જાણવા માંગીશ, જે રીતે રુજાનજીએ જણાવ્યું હતું સમાજમાં, જે મેં કીધું કે વિભક્ત પરિવારો રહેતા હોય છે શહેરોમાં અને તેના કારણે બાળકો સામે અપરાધ વધતા હોય છે, પરંતુ એનો ઉપાય શું? એના માટે એ લોકોએ સંયુક્ત પરિવારમાં રહેવું જોઈએ કે પછી ધ્યાન કઈ બાબતનું રાખવું જોઈએ જેથી તેમના બાળકો સામે અપરાધ થઈ રહ્યો છે, કોઈ તેમના છેડછાડ કરી રહ્યું છે તેની જાણકારી પણ નથી થતી? હું હંમેશા એ વસ્તુ કહીશ કે અત્યારે ન્યુક્લિયર ફેમિલી થયા છે, એના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ. સંયુક્ત કુટુંબ હંમેશા સારું રહ્યું છે, કારણ કે જયારે દીકરા, જયારે કોઈ પણ બાળકો હોય, દાદા દાદીનો પ્રેમ મળે, જોઈન્ટમાં હોવ, દજર હોય, તમે જયારે વર્કિંગ વુમન્સ, અત્યારે બધા લાઈફ એટલી બધી હાર્ડ થઈ ગઈ છે કે હસબન્ડ વાઈફ બંને કમાતા હોય છે ખર્ચા પૂરા કરવા માટે, તો જે પ્રેમ મળવો જોઈએ બાળકોને, જે પોતાના ઘરના તરફથી મળી શકશે તો ક્યાંક આડે રસ્તે નહીં જાય. બીજી વાત એક બી કહીશ કે પોસ્કો કરીને જે નવો કાયદો જે બનાવવામાં આવ્યો છે, ખૂબ જ મજબૂત છે અને એની સેક્શન્સ પણ એટલી બધી મજબૂત છે કે જેમાં ખાલી તમે ઇવન પેનેટ્રેશન અટેક અથવા એગ્રેસિવ સેક્સ્યુઅલ હરાસમેન્ટ કર્યું હોય તો એના માટેની જે સજાની જોગવાઈઓ છે એ પણ
7 વર્ષથી ઓછી નહીં અને ઇવન લાઈફ ટાઈમ એનું અમલીકરણ થાય જે અમલીકરણ હું એ જ કહું છું કે અહીંયા ઇવન અમદાવાદની વાતની વાત કરીએ તો સામાન્ય રીતેની એક સામાન્ય એક નાનપુરાની ઘટના હતી અને એમાં તરત જ પોસ્કો લગાવ્યો હતો કારણ કે અમે પોતે જ આપણે બીંગ સોશિયલ એક્ટિવિસ્ટ અને એડવોકેટ અમે પોતે ત્યાં પ્રેઝન્ટ રહ્યા હતા અને અમે ત્યાં આગળ એમને કીધું હતું કે ભાઈ તમે આ જોગવાઈ છે અને તમારે નોંધવું જોઈએ અને પોલીસવાળાએ તરત જ એની પર એક્શન લીધા હતા એટલે કોકે આગળ આવવું પડે પણ હું એવું માનું અગર પોલીસ ડિપાર્ટમેન્ટ જો પોતાનું કામ કરે તો ક્યારે પણ આવી રીતે બીજા હોય રોડ ઉપર ના આવવું પડે અને બીજા સોશિયલ વર્કરે જઈને ત્યાં આગળ જઈને એમની પાસે ભીખ ના માંગવી પડે જવાબ આપણે જાગૃતિબેનથી ફરી એકવાર લઈ લઈએ જાગૃતિબેન ફરી એકવાર અગર આપને મારી અવાજ સંભળાય છે તો પૂછવા માંગીશ કે બાળકો સામે અપરાધો ઓછા થઈ જાય અને જનતાને હલ્લાબોલ કરવા બહાર ના આવવું પડે એ માટે હવે આપ આયોગના અધ્યક્ષ બન્યા છો તો કઈ બાબતોને પ્રાથમિકતા આપશો લાગે છે તમને મારો અવાજ નથી સંભળાઈ રહ્યો જાગૃતિબેન અગર મારી અવાજ આપને આવી રહી છે તો એક સવાલ છે મારો કે આપ આયોગના અધ્યક્ષ બન્યા છો તો કઈ બાબતોને પ્રાથમિકતા આપશો જેથી બાળકો સામે અપરાધો ઓછા થાય જાગૃતિબેન જી આપ આપની પાસેથી જાણવા માંગીશ કઈ બાબતો એવી છે જેને પ્રાથમિકતા આપવામાં આવે તો આ પ્રકારના ગુનાઓ ઓછા થઈ શકે છે સૌથી પહેલા તો આ પ્રકારના જે ગુનાઓ છે એના માટે આપણી પાસે ઇનફ લોસ છે હવે જે બાળકોમાં જે લેટ અસ સે અત્યારે સ્કૂલ કોલેજીસમાં આરે સ્કૂલમાં વેન વી ટોક ઓફ સ્કૂલ્સ એમાં એ લોકો અત્યારે કાઉન્સેલિંગ સેશન્સ ને બધું રાખે છે ખરા પણ કમિંગ બેક ટુ એ કાઉન્સેલિંગ સેશન્સ આર નોટ ઇનફ ફોર ધેટ કારણ કે એ લેવલના બાળકોને એટલી બી બુદ્ધિ નથી કે એટલી બી સમજ નથી કે આ કાઉન્સેલિંગ સેશન્સ થી શું લાભ છે ગેરલાભ છે એટલે અગર તમે હું ઓલવેઝ ટોપ ડાઉન એપ્રોચ થી વાત કરતી હોઉં છું કે અગર આયોગ આ પોઈન્ટ ઓફ વ્યૂ થી કે જે બાળકો જોડે જેટલું બી અન્યાય થયા છે અત્યાર સુધીના હું તો કહું છું જેટલા બી અન્યાય બાળકોને થયા છે એના જે કેસીસો કાઢી અને એ કેસીસ પર અગર એ લોકો કામ કરે ને એ લોકો ઇન્ટરવેન્શન કરે કારણ કે ઘણી વાર એવું થાય છે કે જયારે પછી ઇન્વેસ્ટિગેશન થતું હોય છે લેટ અસ ટોક ઓફ ધેટ ઇન્વેસ્ટિગેશન એટલા ક્લિયર થતા નથી અને સામે વાળા છૂટી જાય છે એટલે ઇફ આઈ વુડ આઈ મીન ઇફ મને કહેવામાં આવે તો આઈ વુડ રાધર લાઈક કે અત્યારે હું બે પોઈન્ટ ઓફ વ્યૂ થી જીજાનજી હું આપને અટકાવવા માંગીશ સમયનો ભાવ છે એટલે આપણે આ કાર્યક્રમ અહીં જ અટકાવવો પડશે આપ તમામ મહાનુભાવો મારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ખાસ રજૂઆતમાં હવે ચર્ચાને અંતે એક જ નિષ્કર્ષ નીકળે છે કે કાયદો એટલો કડક બને અને અમલીકરણ પણ એટલું જ જોરોથી થાય તો પબ્લિકને બહાર ના આવવું પડે અને બાળકો સામે જે અપરાધો થાય છે એ ઓછા થાય ખાસ રજૂઆતમાં અત્યારે આટલું છે નમસ્કાર